બાળકો આજે આપણે દિવાળીનો તહેવાર એનો મહત્વ અને એના તહેવારની થોડી આપણે માહિતી મેળવવાના છીએ. રેડી છો બધા? તો આપણને ખબર છે કે દિવાળીનો તહેવાર આવે છે, તો આ દિવાળીનો તહેવાર કેમ ઉજવીએ છીએ? તો આના પાછળ એક સરસ મજાની સ્ટોરી છે. તમને ખબર છે આપણા ભગવાન રામ, આપણા રામ ભગવાન છે ને, રામ ભગવાન, લક્ષ્મણજી અને સીતા મૈયા આ ત્રણેય છે ને વનવાસમાં ગયા હતા. ક્યાં ગયા હતા? વનવાસમાં. એમને 14 વર્ષનો વનવાસ આપ્યો હતો અને એ વનવાસમાં જઈને એમને જોયું કે સીતા મૈયાને પેલા રાવણ રે હોય ને એ ઉપાડીને લઈ જાય છે, અને પછી ભગવાન રામ એ છે સીતા મૈયાને લેવા માટે લંકા જાય છે, ત્યાં રાવણને મારી નાખે છે અને એ દિવસે આપણે દશેરા ઉજવીએ છીએ. અને પછી માં સીતાને લઈને જ્યારે અયોધ્યા આવે છે ને એટલે અયોધ્યાવાસી બહુ ખુશ થઈ જાય છે. અને એ વખતે કેવો હતો ભગવાન રામને આવવાની ખુશીમાં આખા જે નગરજનો છે ને બહુ ઝડખમાં આવી જાય છે, અને ભગવાન રામને જોવા માટે એ લોકો શું કરે છે, રોશની કરે છે, આખું ઘર એમનું સરસ મજાનું દીવાથી શણગારી દે છે, નગર પણ દીવા દીવા, શેરીઓમાં પણ દીવા, સરસ મજાની ઘરના બારણે રંગોળી પૂરે છે અને સરસ મજાના તોરણ લગાવે છે. તો આમ કરીને આ દિવાળીની એ વખતથી શરૂઆત થઈ કે ભગવાન રામ આપણા ઘરે આવ્યા, એટલે આપણે દિવાળી તહેવાર ઉજવીએ છીએ. કયો તહેવાર? દિવાળીનો તહેવાર. અને ત્યારથી લઈને આજ સુધી આમ આપણે આ દિવાળીનો પાવન પર્વ ઉજવી રહ્યા છીએ. હવે દિવાળીનો તહેવાર આવે ને એની પહેલાં જોજો તમારા મમ્મી શું કરશે, તમારા મમ્મી, દાદી, ભાઈ, બહેન બધા જ પહેલાં તો શું કરશે, આખા ઘરની સાફ સફાઈ કરશે, એને ઝાપટી ઝૂપટીને સરસ મજાનું ક્લીન કરી નાખશે. પછી જૂનું થઈ ગયું હોય તમારું તો એમાં શું કરશે, દિવાલોને રંગી નાખશે, ઘરે બારણે તોરણ લગાવશે, સરસ મજાના નવા પડદા લગાવશે, નવી નવી વાનગીઓ બનાવશે. આમ દિવાળીનો તહેવાર હળી મળીને સાથે આપણે રહીને ખુશી મનાવવાનો તહેવાર છે. તો તમને પણ મારી એક નમ્ર વિનંતી છે કે દિવાળીનો તહેવાર ઉજવો, એ વખતે ફટાકડા ફોડો તો કોઈ મોટાને સાથે રાખીને ફટાકડા ફોડવાના છે, નાના બેબીઝને એકલા ફટાકડા ફોડાય નહીં, આપણે દાઝી જાય એવા ફટાકડા ફોડવાના નથી, બહુ મોટા અવાજ આવે એવા ફટાકડા ફોડવાના નથી. આનાથી શું થાય દક્ષ ખબર છે બેટા? જે નાના બેબીઝ હોય ને, નાના નાના જે ઘરડા વ્યક્તિ હોય એમને તકલીફ પડે, બહુ મોટા અવાજવાળા ફટાકડા ના ફોડાય, ઇકો ફ્રેન્ડલી ફટાકડા ફોડવાના, પેલા પોપ પોપ આવે ને એ ફોડવાના. આનાથી શું થાય કે પ્રદૂષણ ફેલાય, આપણે બહુ મોટા અવાજવાળા અને વધારે ધુમાડાવાળા ફટાકડા ફોડીએ ને દક્ષ તો શું થાય, પ્રદૂષણ ફેલાય, પર્યાવરણમાં નુકસાન થાય. તો આપણે એવું કરાય, આપણે પર્યાવરણની રક્ષા કરવા માટે થઈને આપણે મોટા અવાજવાળા ફટાકડા આપણે ફોડવાના નહીં.